नमस्कार, आप જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને હું છું ધાર્મિક। ગુજરાતમાં કેસ ઘટતા 1000 નીચે કેસ આવતા ગુજરાત ગાઈડલાઈન્સમાં ફેરફાર કરવામાં આવ્યો છે। હવે રાજકોટ અને વડોદરામાં જ ફક્ત રાત્રિ કર્ફ્યુ રહેશે। 8 મહાનગરોમાંથી 6 મહાનગરોમાં રાત્રિ કર્ફ્યુ મુક્ત કરવામાં આવ્યા છે। ગુજરાતમાં કોરોના કેસ 1000 નીચે આવતા આ નિર્ણય સામે આવ્યો છે। લગ્ન માટે ઓનલાઈન નોંધણીની જરૂરી નહીં તેવું કહેવામાં આવ્યું છે। आर्थिक प्रवृत्ति माटे बन्ने डोज फरजियात छे। प्रथम अने द्वितीय डोज माटे बन्ने फरजियात करवामां आव्या छे। राज्यमां कोरोना नवी गाइडलाइन जाहेर करवामां आवी छे। मुख्यमंत्री भूपेन्द्र पटेल नी अध्यक्षतामां अमदावाद अने वडोदरामां ज रहेशे रात्रि कर्फ्यू। 18 फेब्रुआरी थी नवी गाइडलाइन्स बहार आववानी हती, ते संदर्भे गाइडलाइन्स बहार आवी छे। 8 महानगरो पैकी 2 महानगरो માં જ ફક્ત રાત્રિ કર્ફ્યુ રહેશે। અમદાવાદ અને વડોદરામાં જ ફક્ત રાત્રિ કર્ફ્યુ રહેશે। બાકીના 6 મહાનગરોને રાત્રિ કર્ફ્યુમાંથી મુક્ત કરવામાં આવ્યા છે। રાજ્યમાં કોરોના નવી ગાઈડલાઈન જાહેર થઈ છે। 1000 નીચે કેસ આવતા કોરોના ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે। સાથે કોરોના કેસ ઘટતા સ્કૂલો અને કોલેજો શરૂ કરવામાં આવી છે। આજે શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી દ્વારા કહેવામાં આવ્યું, કોરોના કેસ ઘટતા શાળાઓ સંપૂર્ણપણે શરૂ થશે। આર્થિક પ્રવૃત્તિ માટે બંને ડોઝ ફરજિયાત કરવામાં આવ્યા છે। સાથે રાજ્યમાં કોરોના નવી ગાઈડલાઈન જાહેર થઈ છે, જેમાં 8 મહાનગરો પૈકી ફક્ત 2 મહાનગરમાં રાત્રિ કર્ફ્યુ યથાવત રહેશે। ભૂતકાળમાં જૂનાગઢ જેલમાં જે મામલો બર્થડે કેકનો થયો હતો તેનલી મોટા સમાચાર સામે આવ્યા છે। 8 દિવસ બાદ તંત્ર જાગ્યું છે। બર્થડે પાર્ટીના મામલાને લઈ તંત્ર દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। જૂનાગઢ જેલમાં બર્થડે ઉજવવામાં આવ્યો હતો, જેમાં 7 કેદીઓ સામે ફરિયાદ નોંધવામાં આવી છે। જિલ્લા ગ્રુપ જેલરના 2 ગ્રુપ દ્વારા પ્રિઝન એક્ટ હેઠળ ફરિયાદ કરવામાં આવી છે। युवराज मांजरिया सहित 7 सामे फरियाद नोंधवामां आवी छे। 8 दिवस अगाउ जूनागढ़नी जिल्ला जेलमां युवराज नामना आरोपीए पोतानो बर्थडे जेलमां उजव्यो हतो, त्यारबाद समाचार वायरल थया हता। परिणामे 8 दिवस बाद जिल्ला जेलना अधिकारीओ द्वारा निर्णय सामे आव्यो छे। 7 आरोपीओ सामे पगला भरवामां आव्या छे। वीडियोमां स्पष्ट जोई शकाय छे, ફક્ત આરોપી જ નહીં, આરોપીઓની સાથે જેલમાં રહેલા બીજા આરોપીઓ પણ આ બર્થડે પાર્ટીમાં સામેલ થયા હતા। એક કેક નહીં પરંતુ એકથી વધારે કેક મંગાવવામાં આવ્યા હતા, સાથે ફટાકડા પણ ફોડવામાં આવ્યા હતા। આપ જોઈ શકો છો વિઝ્યુઅલમાં કઈ રીતે આરોપી જેલમાં પોતાના જન્મદિવસની ઉજવણી કરી રહ્યો છે। તેના મોઢામાં ના તો ભય છે, ના તો પોલીસ અધિકારીઓનો ડર દેખાઈ રહ્યો છે। બે જૂથ વચ્ચે અથડામણ થઈ છે, દહેગામની ઘટના સામે આવી છે। વટવામાં હિંસક અથડામણમાં 15 લોકો ઘાયલ થયા છે। ચૂંટણીની અદાવતમાં બે જૂથ વચ્ચે ઘર્ષણ થયું છે। અંગત અદાવત રાખી ઘર્ષણ થવામાં આવ્યું હતું। ઘાયલોને ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। વટવામાં હિંસક અથડામણમાં 15 લોકો ઘાયલ થયા છે, દહેગામની ઘટના છે। અને દહેગામના વટવામાં બે જૂથ વચ્ચે અથડામણ થઈ હતી, જે અથડામણ બાદ 15 લોકો ઘાયલ થયા છે, જે 15 લોકોને ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે। શા કારણે જૂથ અથડામણ સર્જાઈ તે અંગે મળતી માહિતી પ્રમાણે ચૂંટણીની અંગત અદાવત રાખી બંને જૂથ અથડામણ સર્જાઈ હતી। ગુજરાતમાં અવારનવાર જૂથ અથડામણના કિસ્સા સામે આવતા હોય છે, ત્યારે વધુ એક કિસ્સો દહેગામથી સામે આવ્યો છે। દહેગામના વટવામાં બે હિંસક ગ્રુપો વચ્ચે અથડામણ થઈ હતી, જેમાં 15 લોકો ઘાયલ થયા છે।
आ 15 લોકોને ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। समग्र માહિતી બાબતે પોલીસ તંત્ર પણ સફાળુ જાગ્યું છે। समग्र માહિતી પ્રસારિત થયા બાદ 15 લોકો ઘાયલ થયાવાના સમાચાર સામે આવ્યા છે। વટવામાં હિંસક અથડામણ થઈ હતી, બે ગ્રુપો વચ્ચે અથડામણ થઈ હતી, જેમાં 15 જેટલા લોકો ઘાયલ થયા છે। દહેગામના વટવામાં હિંસક અથડામણ, 15 લોકો ઘાયલ થયા છે। સમગ્ર માહિતી સામે આવી છે। 15 લોકો ઘાયલ થતા તેમને ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે। મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી અવારનવાર ઓચિંતી મુલાકાત કરી રહ્યા છે, ત્યારે મહેસાણામાં પણ ઓચિંતી મુલાકાત કરી છે। સ્થાનિક વહીવટી તંત્રના અધિકારીઓ દોડતા થયા છે। રણાસણ પહોંચી તેમણે જમીનના રિસર્વેની કામગીરીનું નિરીક્ષણ કર્યું છે। સ્થાનિક ખેડૂતો સાથે પણ ચર્ચા કરી હતી, તેમના પ્રશ્નો સાંભળ્યા હતા। કેન્દ્રીય રાજ્યમંત્રી દર્શના જરદોશના કાફલાને અકસ્માત નડ્યો છે। મંત્રી દર્શના જરદોશ બુલેટ ટ્રેનના પ્રોજેક્ટની કામગીરીના નિરીક્ષણ માટે આવ્યા હતા। તેઓ વલસાડ તરફ જઈ રહ્યા હતા। આ દરમિયાન તેમની પાયલોટિંગ કાર તેમજ અન્ય કારને અકસ્માત નડ્યો છે, જે બાદ મંત્રી દર્શના જરદોશ કારને વલસાડ તરફ રવાના કરાઈ હતી। ઘટના અંગે જાણ થતાં ચીખલી પોલીસનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો હતો। વલસાડના પાથરી ગામે ચાલી રહેલા બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું કેન્દ્રીય મંત્રી દર્શના જરદોશે નિરીક્ષણ કર્યું છે। કર્મચારીઓ સાથે વાતચીત કરી તમામના હાલચાલ પૂછ્યા હતા। એલ એન્ડ ટીના એન્જિનિયરોને તમામ પિલરોની કામગીરી પૂર્ણ કરવા અન્ય સૂચનો આપવામાં આવ્યા હતા। બુલેટ ટ્રેન મહારાષ્ટ્રમાં જશે તે અંગે ગોળ ગોળ જવાબો આપ્યા હતા। જૂનાગઢમાં યોજાતા ભવનાથ મેળાને આખરે તંત્ર દ્વારા સત્તાવાર મંજૂરી મળી છે। જૂનાગઢવાસી સહિત સૌરાષ્ટ્રવાસીઓની લાગણી અને માંગણીને ધ્યાને રાખી જિલ્લા કલેક્ટરે આજે ભવનાથમાં મહાશિવરાત્રી મેળો યોજવાની જાહેરાત કરી છે। 25 ફેબ્રુઆરી જ 5 દિવસ મેળો યોજાશે, જેમાં અલગ અલગ સમિતિઓની રચના કરવામાં આવી છે। તો બીજી તરફ મહાશિવરાત્રી પૌરાણિક મેળોનો આયોજન છેલ્લા 2 વર્ષથી કોરોના મહામારીના કારણે મુલતવી રાખવામાં આવ્યું હતું, પરંતુ આ વર્ષે કોરોના સંક્રમણ ઘટતા તંત્રએ ગાઈડલાઇન્સના પાલન સાથે મેળો યોજવાની મંજૂરી આપી છે। મંજૂરી મળવાની સાથે સાધુ સંતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો છે। સાધુ સંતોએ સરકારનો આભાર માન્યો છે। ये सिर्फ पर्व नहीं है, ये एक महापर्व है जो कि महाशुद्ध धरती पर होने जा रहा है, जो कि जूनागढ़ के वासियों इसका दर्शन करेंगे, पूरे राज्य के लोग दर्शन करेंगे, दुनिया के लोग, देश के लोग, और मेरा मानना है कि हम सबके सहयोग से ये मेला को डेफिनेटली बेस्ट मेला के फॉर्म में ऑर्गेनाइज कर खास जाहरात करी दीधी छे के मेळो धामधूम थी थासे अने जे सरकार श्रीए नी गाइडलाइन्स मुजब અમે એ મેળો કરશું અને સરકાર અને કલેક્ટરશ્રીનો અમે આભાર। તંત્રએ પણ બાંયધરી આપી છે કે માઇક્રો પ્લાનિંગના ભાગરૂપે કોઈ પણ અઘટિત ઘટના નહીં બને, જેથી દરેક ભાવિક ભક્તોજનો કોઈ પણ સંકોચ રાખ્યા વગર દેવાધિદેવ મહાદેવની આરાધના માટે ગિરનાર ક્ષેત્રમાં આવે, યોજાય અને સફળતાથી મેળો યોજાશે એવી વહીવટીતંત્રએ ખાતરી આપી છે। ત્યારે આપણે પણ સૌ કોવિડ ગાઈડલાઇનનું પાલન કરીને આ મેળામાં હિસ્સો લઈએ અને દેવાધિદેવ મહાદેવના આશીર્વાદ પ્રાપ્ત કરીએ। દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામ ખંભાળિયા ખાતે માર્કેટિંગ યાર્ડમાં માં ગરીબ કલ્યાણ યોજના મેળાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં વિવિધ લોકો ઉપસ્થિત રહ્યા હતા। ગરીબ કલ્યાણ મેળા હસ્તગત જામ ખંભાળિયામાં આયોજન કરવામાં આવ્યું હતું। રાજ્યના કેબિનેટ મંત્રી જીતુ વાઘાણી વિશેષ ઉપસ્થિત રહેશે તેવું કહેવામાં આવ્યું હતું। જિલ્લા સેવદન ખાતે આયોજન કરવામાં આવ્યું। બેઠકમાં તમામ જિલ્લા અને ઉચ્ચ અધિકારી હાજર રહ્યા હતા।
गुजरात सरकार द्वारा गरीबों ने तेना घर आंगणे पहोंची लाभार्थियों ने लाभ मळे ते हेतुथी गरीब कल्याण मेळानु आयोजन करायुं छे। जेने लईने जिला कलेक्टर द्वारा समग्र आयोजन ने लई बैठक योजाई हती। गरीब कल्याण मेळानું આયોજન તારીખ 26/2022 ના રોજ એપીએમસી ખંભાળિયા ખાતે કરવામાં આવેલ છે। આ કાર્યક્રમમાં રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી માનનીય શ્રી જીતુભાઈ વાઘાણી સાહેબ ઉપસ્થિત રહેનારા છે। માનનીય કલેક્ટરશ્રીના અધ્યક્ષસ્થાને ગરીબ કલ્યાણ મેળાની પૂર્વ તૈયારી રૂપે આયોજન માટે તમામ સંબંધિત વિભાગોના અધિકારીશ્રીઓની બેઠક કરી નાગરોડ પર નગરપાલિકા દ્વારા અંદાજિત 32 કરોડ રૂપિયાનો ખર્ચ એસટી પ્લાન્ટ તૈયાર કરવામાં આવ્યો છે। આ પ્રોજેક્ટમાં ગટરના દૂષિત પાણીને શુદ્ધ કરી ખેડૂતોને પાણી આપવા માટેનો હેતુ નક્કી કરવામાં આવ્યો છે, પરંતુ પ્લાન્ટ સુધી પૂરતા પ્રમાણમાં ગટરનું પાણી નહીં પહોંચતા કરોડો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલો વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ હાલ બંધ હાલતમાં પડ્યો છે। કરોડો રૂપિયાના ખર્ચે નિર્માણ પામેલ સુએઝ પ્લાન્ટ બિનઉપયોગી સાબિત થયો છે। કોંગ્રેસના નેતા રાજેન્દ્રસિંહ જાડેજાએ આક્ષેપ કર્યો છે, કરોડો રૂપિયાનું આંધણ થયું છતાં આ પ્રોજેક્ટ કોઈ ફાયદો નથી। આ પ્લાન્ટની અંદર જેટલો જોઈએ એટલો પાણી ત્યાં પહોંચતો નથી। નગરપાલિકાની અમારી ટીમના કારોબારી ચેરમેન, ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો, અમારા શહેર ભાજપના ઉપપ્રમુખ નરેન્દ્રભાઈ, અંબાલાલભાઈ, આખી ટીમ છેલ્લા 15 દિવસથી સ્થળ ઉપર કામગીરી કરી રહી છે। મહેસાણાના કુકસ ગામ નજીક રહેતા પાકિસ્તાની પરિવારમાં દીકરીના રૂડા લગ્નનો અવસર સ્થાનિક ગ્રામજનોએ રંગે ચંગે કર્યો છે। પાકિસ્તાનથી આવેલા હિન્દુ પરિવારમાં દીકરીના લગ્ન હતા અને લગ્ન કરવા આર્થિક સ્થિતિ ખરાબ હતી, પરંતુ કુકસ ગામના વરિષ્ઠ આગેવાનોએ પાકિસ્તાની પરિવારની લગ્નમાં કફોડી સ્થિતિની જાણ થતાં જ ગ્રામજનોએ પાકિસ્તાની પરિવારની દીકરીને સાસરે વળામણાની તમામ જવાબદારી ઉપાડી। આજે કુકસ ગામે પાકિસ્તાની પરિવારની દીકરીના લગ્ન પરિવાર સાથે ગ્રામજનોએ ઉમળકાભેર કર્યા છે। રાધનપુરના સુલતાનપુરાથી આવેલ જાનના વધામણા કરી દીકરીએ સાથે જાનને વળાવી હતી। ગ્રામજનોએ પરિવારના પ્રેમ ગણી અને હરખનું દ્રષ્ટાંત આપ્યું છે। છેલ્લા 3 વર્ષથી આ પરિવારો અહીંયા કુકસની અંદર રહેવાયા હતા અને બિલકુલ એકદમ ગરીબ પરિસ્થિતિમાં જીવવાવાળા માણસો હતા, એમની જોડે કશું હતું નહીં, મહેનત મજૂરી કરીને એ લોકો એમનું ગુજરાન ચલાવતા હતા। સેદાભાઈ ચૌધરીનો મેશભાઈ અહીંયાનો 8-9 ભાઈ છે અહીંયાનો, અહીંયાને બહુ મદદ કરી, બહુ ખૂબ ખૂબ અને પહેલા લોકો છે 3-1 વર્ષ પહેલાં અહીંયા કુકસ ગામે આવેલા અને એમના લગ્નની જાન જે અત્યારે આવી છે એ પણ પાકિસ્તાનના જ છે અને રાધનપુર તાલુકાના સુલતાનપુરા ગામેથી આવી છે અને આ લગ્ન સમગ્ર ગ્રામજનો અને સેદાભાઈના મિત્ર મંડળ અને અમારા ગામજનો વતીથી એમને જે સાથ સહકાર જોઈતો હતો એ ગામ। રાજકોટના ગોંડલમાં આવેલા ગુંદાળા ગામે પતિના ત્રાસથી અગ્નિસ્નાન કરનાર મહિલાનું સારવાર દરમિયાન મોત થયું હોવાનું સામે આવ્યું છે। હાલ પોલીસે આ સમગ્ર મામલે આરોપી પતિ સામે અપરાધની ફરજ પાડવાની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। ઉલ્લેખનીય છે, ગુંદાળા ગામમાં રહેતા ભારતી બહેને પતિના ત્રાસથી કંટાળી ઘરમાં જ કેરોસીન છાંટી અગ્નિસંસ્નાન કરી રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે તેમને ખસેડવામાં આવ્યા હતા, જોકે આજરોજ સવાર દરમિયાન તેમનું મોત થયું છે। કચ્છના પાટનગર ભુજ શહેરમાં કરોડો રૂપિયાના ખર્ચે આઇકોનિક બસપોર્ટ નિર્માણ પામી રહ્યું છે, જેનું કામ હવે અંતિમ તબક્કામાં છે। ત્યારે આ બસપોર્ટ ઝડપથી ખુલ્લું મૂકવામાં આવે તેની લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે। બસપોર્ટ 12,500 સ્ક્વેર મીટરનું બાંધકામ ચાલુ છે। બસપોર્ટમાં 14 પ્લેટફોર્મ બનશે। હાલ નગરપાલિકા દુકાનના મુદ્દે પરામર્શ કરી રહી છે અને ઝડપથી દુકાનના પ્રશ્નનો ઉકેલ આવે તો ભુજ શહેરમાં અત્યાધુનિક સુવિધા સજ્જ બસપોર્ટ કાર્યરત થશે। બની રહ્યું છે, પીપીપીના ધોરણે બની રહ્યું છે, એટલે એમાં લગભગ બધી જ ફેસિલિટી છે, મુસાફરોને સારી સવલત મળે, રેસ્ટ રૂમ છે, ફૂડ કોર્ટ છે, વેઇટિંગ લોન્જ છે, એ બધી જ સગવડ તો એમને ત્યાં પૂરેપૂરી મળી રહે અને લગભગ 10.5 કરોડના કોસ્ટથી બની રહ્યું છે। એમાં લગભગ 14 પ્લેટફોર્મ છે
અને રેસ્ટરૂમથી માંડીને ડ્રાઈવર કન્ડક્ટર રેસ્ટરૂમ છે, વેઇટિંગ લોન્ચ છે, કન્ડક્ટર સુરત જિલ્લાના પલસાણા તાલુકાના ચલથાણ નજીક સ્કોડા કારને પાછળના ભાગેથી ટ્રકે ટક્કર મારતા અકસ્માતની ઘટના બની છે. અકસ્માતમાં કાર રસ્તા પર ત્રણ પલટી મારી રોડની સાઈડ પર ખાડામાં ઉતરી હતી. કારમાં વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો. બીજી તરફ કારમાં એક ઈસમ હાજર હતો. ઈસમને સામાન્ય ઈજા પહોંચી હતી. ઘટનાની જાણ થતાં કડોદરા પોલીસ તથા પોલીસ કાફલો ઘટનાસ્થળ પર પહોંચ્યો છે. કારને કબજે કરી ઈસમની અટકાયત કરી હતી. છોટાઉદેપુરમાં આવેલા સંખેડાના ગામડી નજીક અકસ્માત સર્જાયો છે. પ્રાપ્ત વિગતો અનુસાર સિમેન્ટના મિક્સરને ટેલરે વડોદરાથી બોડેલી તરફ જઈ રહેલી રિક્ષાને અડફેટે લીધી હતી. રિક્ષામાં સવાર પરિવાર બોડેલી લગ્ન પ્રસંગમાં જઈ રહ્યો હતો. આ દરમિયાન અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં 10 માસની બાળકીનું મોત થયું હોવાનું સામે આવ્યું છે. 6 વ્યક્તિ ઘાયલ થયા છે. મહત્વનું છે, ઘટનાની જાણ થતા લોકો ઘસી આવ્યા હતા. અકસ્માતમાં ઈજાગ્રસ્તોને સારવાર અર્થે સંખેડા ખસેડ્યા હતા. રાજકોટમાં જેતપુરના અમરનગર ગામ નજીક અકસ્માત સર્જાયો છે. અકસ્માત બાઇક અને કાર ચાલક વચ્ચે સર્જાયો છે. ઘટના સ્થળે બાઇક ચાલક રેલવે કર્મચારીનું મોત થયું છે, ત્યારે બાઇકમાં સવાર એક મહિલા ઈજાગ્રસ્ત થઈ છે. જૂનાગઢ હોસ્પિટલ સાથે તેમને ખસેડવામાં આવ્યા હતા. સાણંદ નજીક શૈક્ષણિક નગરી વિદ્યાનગરમાં તસ્કરો ત્રાટકી 7 કંપનીઓમાં તાળા તોડી ચોરી કર્યાની ઘટના પ્રકાશમાં આવી છે. તસ્કરો સીસીટીવીના ડીવીઆર પર લઈને ફરાર થયા હતા. તસ્કરોએ 7 કંપનીઓમાં લાખોની ચોરી કરી છે. એલસીબી પોલીસે ઘટના સ્થળે આવી તપાસ કરી છે. પોલીસે આરોપીઓને ઝડપવા ચક્રો ગતિમાન કર્યા છે. સુરેન્દ્રનગર આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ સામે હાઈવે ઉપર ફરીથી મોટો ભૂવો પડ્યો છે. કોલેજ સામેના રસ્તા ઉપર 3 દિવસમાં બીજી વખત મસમોટો ભૂવો પડવાની ઘટના સામે આવી છે. વાહન ચાલકોને પડી રહેલ હાલાકી સામે આવી રહી છે. આ પ્રકારની ઘટનાથી માર્ગ મકાન વિભાગનો ભ્રષ્ટાચાર ઉજાગર થઈ રહ્યો છે. બનાવની જાણ થતાં આમ આદમી પાર્ટીના કાર્યકરો ઘટના સ્થળે આવ્યા હતા, જ્યાં રાજકારણ ગરમાયું હતું. દાહોદમાંથી નવજાત બાળકી મળી આવી છે. નવજાત બાળક રળિયામણી રોડ વિસ્તાર દૂધીમતી નદી પર બ્રિજ નીચેથી મૃત હાલતમાં મળી આવ્યું છે. પોલીસ ઘટના સ્થળે પહોંચી આગળની વધુ તપાસ હાથ ધરી છે. બનાસકાંઠામાં થરાદની મુખ્ય કેનાલમાં આખલો પડી જતા રેસ્ક્યુ હાથ ધરવામાં આવ્યું હતું. પ્રાપ્ત વિગત અનુસાર થરાદ નજીકની પસાર થતી વામી ગામની નર્મદા કેનાલમાં આખલો પાણી પીવા ગયો હતો. આ દરમિયાન પગ લપસી જતા કેનાલમાં ખાબક્યો હતો. જોકે આસપાસના ખેડૂતોને જાણ થતા તેમના દ્વારા આખલાને બહાર કાઢવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી. ગુજરાતભરમાં રખડતા પશુઓનો અસહ્ય ત્રાસ છે. રખડતા પશુઓના કારણે ક્યારેક માનવ જિંદગી હોમાઈ જવાની ઘટનાઓ પણ વારંવાર સામે આવતી હોય છે. શહેરમાં જાહેર રોડ ઉપર મોત બનીને ફરતા રખડતા પશુઓ ગુજરાત સરકારનું કોઈ પણ તંત્ર અત્યાર સુધી ગંભીર બન્યું નથી. ગુજરાતભરના તમામ શહેરમાં રખડતા પશુઓની સંખ્યા કદાચ લાખોમાં હશે. આ સ્થિતિમાં મહેસાણા જિલ્લાના પર્યાવરણ પ્રેમી અને ઉદ્યોગપતિએ પોતાના જ ઘરેથી નંદીવનની શરૂઆત કરી છે. સરકાર પાસે જિલ્લા અને તાલુકા સ્તરે નંદીવન બનાવવા માંગ કરી છે. કેન્દ્ર સરકારને પણ અપીલ છે કે આ શિવજીના પ્રતિકોને આપણે એમના અનુરૂપ મોભાને અનુરૂપ બધા જ તાલુકા જિલ્લા લેવલે નંદીવન બનાવીને અને ગૌચરની જગ્યામાં ફેન્સિંગ કરીને આ રીતે એક નાનું તળાવ બનાવીને જો આ નંદીઓને ત્યાં રાખવામાં આવે તો આપણે એમને સાચો ન્યાય આપ્યો ગણાશે. સમાજમાં અત્યારે જે એક્સિડન્ટના કારણે ગઈકાલની જ વાત કરું તો હિંમતનગરમાં એક વૃદ્ધા આ નંદીના કારણે મરી ગયા. 5 જણને ઈજા પણ થઈ. સાસણગીરના જંગલને રહસ્યોનો ખજાનો કહેવામાં આવે તો પણ જરાય ખોટું નથી.
અહીં રોજ કોઈ ને કોઈ ખૂણેથી વાઇલ્ડ લાઈફની તસવીરો સામે આવતી હોય છે, જે લોકોમાં રોમાંચ જગાવતી હોય છે। અત્યાર સુધી ગીરના સિંહો લાઇમલાઇટમાં આવતા રહ્યા છે, પરંતુ હવે તો ગીરના દીપડા પણ ચર્ચાઈ રહ્યા છે। સાસણ ગીર સેન્ચ્યુરીમાં ભાગ્યે જ જોવા મળતો અદ્ભુત નજારો સામે આવ્યો છે। જંગલમાં સફારી કરતા પ્રવાસીના કેમેરામાં દીપડાનું ટોળું કેદ થયું છે। વેરાવળ પોલીસે 160 જેટલા ગુના આચરનાર ગઠિયાને ઝડપી પાડ્યો છે। પોલીસે સીસીટીવીના આધારે ગઠિયાની અટકાયત કરી છે। વેરાવળ બસ સ્ટેશન પોલીસે આરોપીને ઝડપી પાડ્યો છે। આરોપી છેલ્લા 10 વર્ષથી સૌરાષ્ટ્રના જુદા જુદા બસ સ્ટેશનોમાં ચોરીની ઘટનાને અંજામ આપતો હતો। હાલ સમાચારોમાં આટલું જ। વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ। નમસ્કાર।